गुड मॉर्निंग स्टूडेंट्स धोरण दस विषय विज्ञान चैप्टर नंबर सिक्स पाठ नाम है जैविक क्रिया। सबसे पहला याद कर लें कि आ पाठ में आपने क्या सीखी भरी है। सबसे पहला आपने कहना कि जैविक क्रिया कोने कहवाई, तो कि बधा सजीवों की मूलभूत क्रियाओ है जैम कि पोषण श्वसन वहन और उत्सर्जन जो बधा सजीवों में थती ज होय ए प्रक्रिया ने कहवाय जैविक क्रिया। પછી સૌથી પહેલા આપણે એમાં ભણ્યા પોષણ વિશે કે બધા સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની ક્રિયા અને પછી શરીર દ્વારા તેના ઉપયોગની ક્રિયા એને કહેવાય પોષણ। પોષણ પણ બધા સજીવોમાં અલગ અલગ રીતે પ્રાપ્ત કરવું હોય તો પછી આપણે ભણ્યા પહેલું સ્વાવલંબી પોષણ, બીજા પ્રકારનું વિષમપોષી પોષણ। સ્વયંપોષી પોષણમાં આપણે ભણ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે તો એ કેવી રીતે બનાવે, તો કે પ્રકાશ સંશ્લેષણ નામની ક્રિયાથી એ પોતાનો ખોરાક કાર્બોદિત સ્વરૂપે પ્રાપ્ત કરે છે। એના પછી જોયું વિષમપોષી, જો વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો બાકીના સજીવો પોતાનો ખોરાક કેવી રીતે મેળવે, તો એમાં પણ ખોરાકને આધારે અને ખોરાક કઈ રીતે મેળવે છે એ રીતને આધારે એના અલગ અલગ પ્રકારો આપણે પાડી શકીએ, જેમ કે તૃણાહારી, મિશ્રાહારી, માંસાહારી અને છેલ્લે પરોપજીવી। ઓકે, તો આટલું આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા છીએ। તો આજે આપણે જોઈએ કે જેમ જેમ સજીવોની જટિલતા વધે, અમુક શરીરો સજીવો છે એનું શરીર સરળ પ્રકારનું હોય, આપણું શરીર તો કે જટિલતાવાળું છે। અમુક સજીવ જેમ કે એક કોષીય સજીવ અને બહુ કોષીય સજીવ, તો એક કોષીય સજીવ એટલે તો કે જે સજીવ માત્ર એક કોષના બનેલા હોય, ઉદાહરણ અમીબા અને પેરામિશન, તો એવા સજીવો જે સૂક્ષ્મ છે ઓકે અને એમાં માત્ર એક જ કોષ છે, તો એ કેવી રીતે પોતાનો ખોરાક મેળવે, શરીરની અંદર એ પાચન કરે। ઓકે, તો સૌથી પહેલા આપણે આજે એક કોષી સજીવ પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે એ ભણશું। ખોરાકનો
આંગળી જેવા પ્રવર્તો અથવા એને આપણે કહી શકીએ કે ખોટા પગ છે ને ધારણ કરે છે, ધારણ કરી ખોરાકના કણ સાથે જોડાણ પ્રાપ્ત કરી ને અન્નધાની બનાવી ખોરાકના કણને સૌથી પહેલા શું કરે છે તો કે અમીબા ખોટા પગ અથવા પ્રવર્ધો જેવી રચનાનું નિર્માણ કરશે જેને ખોરાકના કણની ફરતે લાવી દેશે. પછી ખોરાકના કણની સાથે શું બનાવે તો કે જોડાણ બનાવે અને જેની રચના કરે અન્નધાની. અન્નધાની એટલે તો કે જે એક કોથળી જેવી રચના કે જેમાં ખોરાકનો સંગ્રહ થાય અને પાચન થાય. ઓકે, અન્નધાની એટલે શું તો કે જેના દ્વારા ખોરાકના કણનું સંગ્રહ થાય અને પાચન થાય એવી એક કોથળી. પછી જો અન્નધાની બની જાય જોડાણ પછી જોશું
મનુષ્યમાં પાછો. Okay.
પ્રોટીન સ્ટાર્ચ કાર્બોહાઇડ્રેટ વિટામિન ખનિજ ચાર વગેરે કેવા પ્રકારના ખોરાકમાંથી ચરબી ને પ્રોટીન સ્ટાર્ચ મળે આપણે ભણેલા કે કઠોળમાંથી પ્રોટીન મળે ચરબી તેલયુક્ત પદાર્થો તેલ છે ઘી છે ઓકે એમાંથી મળે પછી વિટામિન ફળોમાંથી મળે શાકભાજીમાંથી અમુક પ્રકારના ક્ષાર મળે ઓકે એની કહેવાય ખોરાકના જ્યારે પાચન થાય એટલે કે પાચનની જે ક્રિયા છે એમાં આ બધા ઘટકો એટલે ચરબી પ્રોટીન સ્ટાર્ચ કાર્બોહાઇડ્રેટ વિટામિન ખનિજ ક્ષાર એનું શું થાય તો કે ધીમે ધીમે એનું એક ઉત્સેચક દ્વારા પાચન થાય કોઈ એક જ પ્રકાર ઉત્સેચક નહીં પણ વિવિધ પ્રકારના ઉત્સેચકો દ્વારા એનું પાચન થાય ચલો હવે આપણે ભણીએ પાચન માર્ગ શું છે પાચન માર્ગ એટલે તો કે ખોરાક જે એક સડંગ માર્ગમાંથી પસાર થાય ઓકે એ સૌથી પહેલા મુખ એના પછી આનનળી પછી જઠર પછી નાનું આંતરડું એના પછી મોટા આંતરડામાં જાય એના પછી મળાશયમાં જાય અને છેલ્લે મળ દ્વારા જે આપણા શરીરની બહાર એક છિદ્ર ખુલે એના દ્વારા એ અપાચિત ખોરાક એનો આપણે નિકાલ કરીએ તો સૌથી પહેલાં આજે આપણે પાચન માર્ગ યાદ રાખશું એમાં કયા કયા ભાગોમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય એ બને ચલો પાચન માર્ગ છે એ મુખથી શરૂ થાય અને ગુદામાં પૂરું થાય ચલો મુખ પછી અન્નળી અન્નળીમાંથી ખોરાક ક્યાં જશે જઠરમાં જઠરથી ક્યાં જશે નાનું આંતરડું નાના આંતરડામાં ખોરાક પછી જાય પછી ક્યાં જશે મોટા આંતરડામાં મોટા આંતરડામાંથી ક્યાં જશે મળાશયમાં મળાશયથી ક્યાં જશે મળદ્વારા આ એવો માર્ગ છે સૌથી પહેલા આપણને માર્ગ યાદ હોવો જોઈએ મુખમાંથી લઈને જઠરમાં જાય ન જાય મુખ એના પછી અન્નનળીમાંથી પસાર થાય જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને છેલ્લે મળદ્વાર શરૂઆત મુખથી થાય છે અંત મળદ્વારમાં થાય છે ઓકે આ છે પાચક માર્ગ હવે જોઈએ પાચક ગ્રંથિઓ ગ્રંથિ એટલે શું તો કે ગ્રંથિઓ હોય ને એ અમુક પ્રકારના સ્ત્રાવો કરતું હોય ઓકે એને કહેવાય ગ્રંથિ પાચક ગ્રંથિઓ ત્રણ ગ્રંથિ છે એવું તમારે યાદ રાખવાનું કે પાચનમાં ત્રણ ગ્રંથિ ખોરાકની સાથે અમુક સ્ત્રાવો છે એ મેળવે છે ઓકે ચલો સૌથી પહેલા તો કે લાળ ગ્રંથિ આપણા મુખમાં આવેલી હોય કઈ ગ્રંથિ લાળ ગ્રંથિ જ્યારે આપણે ખોરાક ખાઈએ તો આપણા મુખમાંથી જે લાળ ગ્રંથિ હોય એ લાળનો સ્ત્રાવ કરે એ લાળ ખોરાકની સાથે ભળે અને ખોરાકને ભીનો બનાવે કે જેથી આગળ છે એ સરળતાથી પસાર થઈ શકે એટલા માટે ચલો એના પછી યકૃત અને સ્વાદુપિંડ ત્રણ ગ્રંથિઓ મુખમાં આવેલી હોય લાળ ગ્રંથિ એના પછી યકૃત એના પછી સ્વાદુપિંડ જ્યારે તમે ખોરાક ખાઓ ને અને તમે ખાલી અમુક તમારી ફેવરિટ વાનગીઓ હોય એને તમે ખાલી યાદ કરો તો પણ તમારા મોઢામાં પાણી આવે એ પાણી શું છે તો કે એ લાળ છે જે લાળ ગ્રંથિ દ્વારા એનો સ્ત્રાવ થાય છે ઓકે ચલો આ છે માર્ગ અને આ છે ગ્રંથિઓ ત્રણ ગ્રંથિઓ આ બંને મળી અને પાચન તંત્ર બનાવે પાચન તંત્ર જે ખોરાકના પાચન માટે છે એ શેનાથી બને તો કે શરીરના વિવિધ ભાગો જે પાચનમાં મદદ કરે એ અને આ ત્રણ ગ્રંથિઓ તો હવે આપણે જોઈએ પાચન તંત્ર પાચન તંત્રમાં સૌથી પહેલા આજે આપણે આકૃતિ દોરતા શીખશું ચલો સૌથી પહેલા મુખ
તે પછી ખોરાક ક્યાં જાય છે તો કે અન્ન. સાથે સાથે આપણે બધા જે ભાગો છે એનું નામ લખતા જઈશું. અન્નનળી, એના પછી છે જઠર, જઠરની નીચે એક ગ્રંથિ છે એને કહેવાય સ્વાદુપિંડ. આપણે કીધું ને સ્વાદુપિંડ, ક્યાં છે સ્વાદુપિંડનું સ્થાન? તો કે જઠર, અને એની નીચે શું છે? તો એની નીચે છે આંતરડા. અંદર જે ગળીઓ વાળો ભાગ દેખાય છે, ગુચડાવાળો ભાગ, એ ભાગને કહેવાય નાનો આંતરડો. આ શું છે? નાનો આંતરડો. તો એનો કરીને આપણે લખશું નાનો આંતરડો. જઠરની સામે શું છે? જઠરની સામે છે યકૃત. ઓકે, યકૃત આપણે કીધું. ઓકે, તો યકૃત છે આ બાજુ છે. એમાં એક ફુગા જેવી રચના છે એને કહેવાય પિત્તાશય. જઠરની ઉપર એક પડદા જેવી પણ રચના છે એ છે ઉરોદર પટ. તો આ છે પાચન તંત્ર. મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, આ નાના ગળીઓ વાળો ભાગ છે એની બહાર પણ મોટી ગળીઓ છે એને કહેવાય મોટું આંતરડું. આ છે મળાશય અને બહાર જે છિદ્ર ખુલે છે એને કહેવાય મળદ્વાર. ખોરાક એ આખા આ સળંગ માર્ગમાં પસાર થાય ગ્રંથિઓ દ્વારા વિવિધ સ્ત્રાવો એમાં ઉમેરાય અને ખોરાક છે એમાં પાચનની ક્રિયા થાય. પાચનની ક્રિયા એટલે જટિલ પદાર્થો જે આપણે ખોરાક તરીકે લીધા કે જે શરીર એનો ઉપયોગ જટિલ સ્વરૂપમાં કરી શકતું નથી તો એને સરળ સ્વરૂપમાં ફેરવી દે છે. ઓકે, તો તમારે આકૃતિ તમને મેળવ લાગશે કે થોડી અઘરી છે, પણ તમે એક બે વાર ટ્રાય કરશો એટલે આવી જશે. આકૃતિ અને અમીબાનું વસ્તુ. થેન્ક યુ.